તો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજમાં ચોરાઓ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો હતો. શહેરના સીતારા ચોક વિસ્તારમાં પોલીસે પૂર્વ બાતમીના આધારે હમીદ સુલેમાન ચાકીને એક બાઇક સાથે પકડી પાડવામાં આવ્યો હતો. આ શખ્સે કોઈ પાસેથી બાઇક ખરીદી હોવાનું કબૂલ્યું હતું. બાઇક આપનાર કોણ છે તેની તપાસ બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે. રામપર સરવાની કેબલ ચોરીમાં બે ઇસમો ઝડપાયા હતા. એલસીબીની ટુકડીએ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ચોરીના કેબલ લઈ જતી એક ટ્રકને ભુજના ચંગલેશ્વર મંદિર રોડ પરથી પકડી પાડી હતી. કેબલ લઈ જતી ટ્રક આગળ એક સ્કોર્પિયો કાર પાઇલોટિંગ કરતી હતી. બાતમીના આધારે પોલીસ ટુકડીએ રસ્તા પર વોચ ગોઠવી સ્કોર્પિયો કાર અને ટ્રક એમ બંને વાહનોને પકડી પાડ્યા હતા. વાહન હંકારી રહેલા કાંતિ પ્રેમજી ચારણ ઉંમર વર્ષ 31 રહે ચારણવાસ રામનગરી કેમ્પ એરિયા ભુજ અને જાવેદ ઉર્ફે જુમલો બુઢા મીઠા ઉંમર વર્ષ 34 રહે ભવાની હોટલ પાછળ માધાપરની પૂછપરછ કરતા તેમણે રમજાન સુમરા નામના શખ્સ સાથે મળીને રામપર સરવા ગામથી કેબલની ચોરી કરી હોવાનું લખુરાઈ ચાર રસ્તા ખાતે પ્રકાશ ભાનુશાલી નામના શખ્સના ભંગારવાડામાં આપવા જતા હોવાનું કબૂલ્યું હતું. એલસીબીની ટીમે 1,00,000ની સ્કોર્પિયો કાર 96,000નો કેબલ શક પડતા મુદ્દામાલ તરીકે કબજે કરી બંને શખ્સોની અટક કરી ભુજ બી ડિવિઝન પોલીસ મથકે સોંપી દીધા છે. પ્રકાશ ભાનુશાલી અને રમઝાન સોમરાને પકડવાના બાકી હોવાનું જાણવા મળ્યું છે. સ્ટોરી બાય પંકજ કબીરા, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, નખત્રાણા. વઢવાણના રાજપર ગામેથી બોગસ ડોક્ટરને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો. સુરેન્દ્રનગર એસઓજી પોલીસે વઢવાણ તાલુકાના રાજપર ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા બોગસ ડોક્ટરનું નામ પ્રકાશ ઉર્ફે પકો ગાઢવી હોવાનું ખુલવા પામ્યું છે. ત્યારે પોલીસ તપાસ દરમિયાન કોઈ પણ જાતની તબીબ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ગેરકાયદેસર રીતે ક્લિનિક ખોલી છેલ્લા 6 મહિનાથી લોકોની સારવાર અને તપાસ કરી આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. એસઓજી પોલીસે બોગસ ડોક્ટરના ક્લિનિકમાંથી 60,693ની કિંમતની એલોપેથિક દવાઓ પણ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટોરી બાય અવધેશ ત્રિવેદી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, સુરેન્દ્રનગર.